नमस्कार विद्यार्थी मित्रों, जे जी ट्यूशन्स ऑनलाइन एज्युकेशन में हूँ तमारू स्वागत करूँ छूँ। हूँ पारुल बाबरिया। आ चैनल ने सब्सक्राइब जरूर करजो जेथी तमने अमारा नवा नवा वीडियो समयसर मळता रहे। शुरुआत करिए आजे धोरण 11 विषय वाणिज्य व्यवस्था चैप्टर नंबर 1 धंधानु स्वरूप हेतु अने कार्यक्षेत्र पार्ट 3। तो पार्ट 2 नी अंदर आपणे आर्थिक प्रवृत्ति कोने कहेवाय અને બિનઆર્થિક પ્રવૃત્તિ કોને કહેવાય તેના વિશે અભ્યાસ મેળવ્યો હતો। હવે આજે આપણે આર્થિક પ્રવૃત્તિના પ્રકાર જોવાના છે। તો આર્થિક પ્રવૃત્તિના કેટલા પ્રકાર છે? તો આર્થિક પ્રવૃત્તિના મુખ્ય 3 પ્રકાર છે। પહેલો પ્રકાર છે ધંધો, બીજો પ્રકાર છે વ્યવસાય અને ત્રીજો પ્રકાર છે રોજગાર। તો આ 3 આર્થિક પ્રવૃત્તિના પ્રકાર છે। એટલે કે નફાના ઉદ્દેશથી કે લાભ મેળવવાના ઉદ્દેશથી જે પ્રવૃત્તિ કરવામાં આવે છે તેને આર્થિક પ્રવૃત્તિ કહે છે। તો ધંધો, વ્યવસાય અને રોજગાર આ ત્રણે ત્રણ પ્રવૃત્તિની અંદર લાભ મેળવવાનો ઉદ્દેશ હોય છે, નફો કમાવાનો ઉદ્દેશ હોય છે, નાણાકીય વળતર મેળવવાનો ઉદ્દેશ રહેલો છે। તેથી આર્થિક પ્રવૃત્તિના મુખ્ય 3 પ્રકાર છે। હવે આપણે એમાં પહેલો પ્રકાર એટલે કે ધંધો આના વિશે આજે આપણે અભ્યાસ મેળવવાનો છે। તો ધંધાને આપણે અંગ્રેજીમાં બિઝનેસ તરીકે ઓળખીએ છીએ। જોઈએ અર્થ અને વ્યાખ્યા। તો ધંધો એ અંગ્રેજી શબ્દ બિઝી ઉપરથી ઉતરી આવ્યો છે, જેનો અર્થ વ્યસ્ત રહેવું અથવા સતત પ્રવૃત્તિમય હોવું તેવો થાય છે। નફો અને સંપત્તિ મેળવવાના હેતુથી કરવામાં આવે છે, બરાબર? એટલે કે ધંધા અંગ્રેજી શબ્દ હતો બિઝી, તેના પરથી ધંધાની વ્યાખ્યા કરવામાં આવી છે અને બિઝી શબ્દનો અર્થ થાય છે વ્યસ્ત રહેવું, એટલે કે સતત ને સતત કોઈકની કોઈ પ્રવૃત્તિમાં વ્યસ્ત રહેવું એવો થાય છે। અને ધંધો કયા હેતુથી કરવામાં આવે છે? તો ધંધામાં નફો મેળવવાનો હેતુ હોય છે, સંપત્તિ મેળવવાના હેતુ હોય છે, તે હેતુના કારણે ધંધો કરવામાં આવે છે। ધંધાનો ખ્યાલ નફાના હેતુની સાથે સંકળાયેલો છે। ધંધામાં જો કોઈવાર ખોટ જાય તો પણ તે આર્થિક પ્રવૃત્તિ જ ગણાય, બરાબર? એટલે કે ધંધાની અંદર જો ખોટ જાય તો પણ તે આર્થિક પ્રવૃત્તિ ગણાશે અને નફો થાય તો પણ તે આર્થિક પ્રવૃત્તિ જ ગણાય છે, કારણ કે તેનો હેતુ નફો મેળવવાનો હતો, લાભ મેળવવાનો હતો, નાણાકીય વળતર મેળવવાનો હતો। હવે દરેકે દરેક ધંધાકીય એકમની અંદર નફો થશે જ એવું કહી શકાય નહીં, તો ખોટ જાય તો પણ તે આર્થિક પ્રવૃત્તિ તો ગણાશે જ। ધંધાની ટૂંકી પણ સચોટ વ્યાખ્યા આપણે નીચે પ્રમાણે આપી શકીએ। તો ધંધો એટલે નફાના હેતુથી કરવામાં આવતી કોઈપણ કાયદેસરની પ્રવૃત્તિ, તેને આપણે ધંધો કહીશું, બરાબર? એટલે નફો મેળવવાના ઉદ્દેશથી કે નફા મેળવવાના હેતુથી જે કાયદેસરની પ્રવૃત્તિ કરવામાં આવે છે તેને આપણે ધંધો કહીશું। હવે આપણે જોઈએ ધંધાની લાક્ષણિકતાઓ કે કયા કયા એવા લક્ષણો છે જેના આધારે આપણે તે ધંધાની ઓળખ મેળવી શકીએ। તો પહેલું આપણે જોઈએ લાક્ષણિકતા નફાનો હેતુ। તો ધંધાનો મૂળ હેતુ આર્થિક પ્રવૃત્તિ દ્વારા નફો મેળવવાનો હોય છે। લોકો ધંધો શા માટે કરતા હોય છે? તો તેઓને નફો મેળવવાની અપેક્ષા હોય છે, લાભ મેળવવાની અપેક્ષા હોય છે, તેથી ધંધાનો મૂળભૂત તેનો હેતુ નફો મેળવવાનો છે। ધંધામાં નફો મળતો બંધ થાય તો ધંધો બંધ થવાની નોબત આવે છે, એટલે તેનો મૂળભૂત હેતુ છે, એક પ્રાથમિક હેતુ છે કે નફો કમાવો। હવે જો વ્યક્તિને ધંધાની અંદર નફો મળતો બંધ થઈ જાય તો એ ધંધાને પણ બંધ કરી નાખે છે। ધંધાનું અસ્તિત્વ ચાલુ રાખવા માટે નફો અનિવાર્ય છે। વસ્તુની પડતર કિંમત કરતાં વધુ કિંમતે વેચવામાં આવે એટલે નફો થયો કહેવાય છે। દાખલા તરીકે પેન્સિલ બનાવતા મને પેન્સિલ નું ઉત્પાદન કરતાં કાચો માલ, તેનો કલર આ તે મને બધું થઈને પેન્સિલ 5 રૂપિયામાં પડી છે, એટલે એની પડતર કિંમત 5 રૂપિયા થઈ છે। હવે એ હું બજારમાં 5 રૂપિયાથી વધારે રૂપિયામાં હું વેચીશ, બરાબર? 7 રૂપિયાની કિંમતમાં વેચી શકું, 8 રૂપિયાની કિંમતમાં વેચી શકું, એટલે મતલબમાં 5 રૂપિયાથી વધારે રૂપિયામાં હું એ પેન્સિલને વેચું તો વચ્ચેનો જે ગાળો છે તે મારો નફો કહેવાય। દાખલા તરીકે 5 રૂપિયાની જે પેન્સિલ મને પડી તે હું 8 રૂપિયામાં વેચું તો એ 3 રૂપિયા મારો નફો કહેવાય છે, એટલે કે જે પડતર કિંમત હોય તેના કરતાં જે વધુ કિંમતે વેચવામાં આવે તો તે ધંધાને નફો થાય તેમ કહેવાય। ધંધાની કાર્યક્ષમતાને પણ નફાના માપદંડથી માપવામાં આવે છે અને નફો એ ધંધાની પારાશિક્ષી છે। બીજી લાક્ષણિકતા જોઈએ વસ્તુ અને સેવાનો વિનિમય। તો ધંધાની અંદર વસ્તુ અને સેવા બંનેનો વિનિમય થાય છે। હવે એવું ન કહી શકાય કે ધંધો કરનાર વ્યક્તિ હંમેશા આપણને કંઈક ને કંઈક વસ્તુ જ આપે, ના, પરંતુ તે સેવા પણ આપે છે તો તેને પણ ધંધો જ કહીશું। જોઈએ આપણે વસ્તુ અને સેવાનું ઉત્પાદન કરી અથવા ખરીદીને તેનું વેચાણ કરવામાં આવે એટલે વસ્તુ અને સેવાનો વિનિમય થાય છે।
ધંધામાં વસ્તુ અથવા સેવાનો વિનિમય સંકળાયેલો હોય છે. વસ્તુમાં ભૌતિક સ્વરૂપની અને સેવામાં અદ્રશ્ય કે અભૌતિક સ્વરૂપની સેવાઓનો વિનિમય થાય છે. દાખલા તરીકે ઇલેક્ટ્રોનિકના સાધનનું ઉત્પાદન કરતી કંપની ભૌતિક સ્વરૂપનો વિનિમય કરે છે, જ્યારે વિદ્યુત સેવા પૂરી પાડતી કંપની સેવાનો વિનિમય કરે છે. બરાબર છે? આ ઉદાહરણ દ્વારા તમને સ્પષ્ટ થયું હશે. બીજું ઉદાહરણ આપું કે વસ્તુ એટલે દાખલા તરીકે દુકાનમાંથી આપણે બિસ્કિટ્સ, ચોકલેટ્સ એ બધું ખરીદ્યું તો એ વસ્તુનો વિનિમય થયો. હવે સેવા માટે દાખલા તરીકે હું બસમાં બેસું, એક જગ્યાએથી બીજી જગ્યાએ જાઉં, તો મતલબ અમે સેવા ખરીદી છે. તેમાંથી મને બસ ડ્રાઈવરે મને કોઈ વસ્તુ આપી નથી, છતાં મેં એને પૈસા આપ્યા, તો એણે મને સેવા આપી, તેના બદલામાં મેં તેને પૈસા ચૂકવ્યા છે, તો એ પણ એ ધંધો જ કરે છે. બરાબર? એટલે ધંધામાં વસ્તુનો પણ વિનિમય થતો હોય છે અને સેવાઓનો પણ વિનિમય થતો હોય છે. આગળ જોઈએ આપણી ત્રીજી લાક્ષણિકતા, જોખમ અને અનિશ્ચિતતા. તો ધંધાના અર્થમાં જો જોવા જઈએ તો ધંધાની સાથે જોખમ અને અનિશ્ચિતતા ખૂબ જ નજીક સાથે જોડાયેલા છે. કે ધંધાનો તમે વિચાર કરો એટલે એનો મતલબ કે તમારે જોખમનો પણ સાથે સાથે વિચાર કરી લેવો જોઈએ. આપણે જોઈએ આમાં ધંધામાં જોખમ અને વળતરની અનિશ્ચિતતાનું તત્વ રહેલું છે. તો આગ, અકસ્માત, કર્મચારીઓની હડતાળ, હુલ્લડ, લૂંટફાટ, ચોરી, ગ્રાહકોની પસંદગીમાં ફેરફાર, માંગમાં ઘટાડો, લોકોની જીવનશૈલી, લોકોની રુચિ, લોકોની ટેવોમાં ફેરફાર, હરીફાઈ, ટેકનોલોજીમાં પરિવર્તન જેવા માનવસર્જિત જોખમો રહેલા છે. બરાબર? એટલે ધંધાની અંદર બંને પ્રકારના જોખમો રહેલા છે. માનવસર્જિત જોખમો પણ રહેલા છે અને કુદરતી જોખમો પણ રહેલા છે. સુનામી, ધરતીકંપ, વાવાઝોડું જેવા કુદરતી જોખમો પણ રહેલા છે અને આ જોખમો ધંધાની આવક ઉપર વિપરીત અસર કરે છે. હવે આમાંથી કોઈ પણ પ્રકારની જો આફત આવે, કોઈ પણ પ્રકારનું જોખમ ઊભું થાય તો તે ધંધાને અસર કરે છે. એટલે કે ધંધાની જે રૂટીન જે ચાલતું હોય, જે ધંધામાં નફો કમાતા હોય, જે આવક પ્રાપ્ત થતી હોય, તો તે આવા સંજોગોમાં આવા જોખમો ઊભા થવાથી ધંધા પર ઊંધી અસર પાડે છે. આવક ઓછી કરી દે છે, આવક બંધ કરી દે છે, તેનું વળતર ઓછું થઈ જાય છે. વિવિધ પ્રકારના જોખમોના કારણે ધંધા દ્વારા મળતું વળતર અનિશ્ચિત બને છે. ધંધાનો હેતુ નફો હોવા છતાં જોખમને કારણે કોઈકવાર ધંધામાં નુકસાન પણ થાય છે. આગળ વધીએ ચોથી લાક્ષણિકતા, તૃષ્ટિગુણનું સર્જન. તો તૃષ્ટિગુણનો મતલબ શું? સૌથી પહેલાં તે સમજી લઈએ. તૃષ્ટિગુણનો અર્થ થાય છે સંતોષ પ્રાપ્ત કરવો. બરાબર? તો ધંધામાં પણ તૃષ્ટિગુણનું સર્જન જ કરવામાં આવે છે કે વ્યક્તિને તે વસ્તુ આપવામાં આવે છે તો તેને એ વસ્તુ પાછળ તે વ્યક્તિને સંતોષ મળવો જોઈએ, તેનું સર્જન કરવામાં આવે છે. બરાબર? આમાં જોઈએ વસ્તુ અથવા સેવાની ઉપયોગિતા દ્વારા તેનો વપરાશ કરનારને સંતોષ આપવો એટલે તૃષ્ટિગુણનું સર્જન. સ્વરૂપ, સ્થળ અને સમય એમ ત્રણેય રીતે તૃષ્ટિગુણનું સર્જન થાય છે. કાચા માલનું તૈયાર માલમાં રૂપાંતર થાય અને તેનો વપરાશ યોગ્ય બનાવવામાં આવે એટલે સ્વરૂપ તૃષ્ટિગુણનું સર્જન થાય છે. માલના ઉત્પાદનના સ્થળેથી ઉપભોક્તાના સ્થળ સુધી લઈ જવામાં આવે એટલે સ્થળના તૃષ્ટિગુણનું સર્જન થાય છે. માલની જરૂરિયાત ન હોય ત્યારે તેનો સંગ્રહ કરી જરૂરિયાતનો સમય પૂરો પાડવામાં આવે ત્યારે સમય તૃષ્ટિગુણનું સર્જન થાય છે. ત્રણ રીતે તૃષ્ટિગુણનું સર્જન કરી શકાય. એક તો માલનું રૂપાંતર કરીને, દાખલા તરીકે તમને કાપડની જરૂરિયાત છે તો એ દુકાનદાર તમને રૂ નહીં આપે કે રૂ લઈ જાઓ અને ઘરે જઈને કાપડ બનાવો, તો એ તમારો સંતોષ નથી થતો, તમને કાપડ જોઈએ છે. એટલે કે કાચા માલમાંથી તેઓ તૈયાર માલ બનાવશે અને ગ્રાહકને સંતોષવા માટે, ગ્રાહકની જરૂરિયાતને સંતોષવા માટે તે વસ્તુ બનાવશે. પછી બીજું છે માલના ઉત્પાદન સ્થળેથી ઉપભોક્તાના સ્થળ સુધી લઈ જવાનું. સ્થળનું દૃષ્ટિકોણ એટલે કે જે ઉત્પાદનનું સ્થળ છે ત્યાંથી ગ્રાહકના સ્થળ સુધી, ઉત્પાદનના સ્થળથી ઉપભોક્તા એટલે કે જે વપરાશ કરનાર છે તેના ઘર સુધી લઈ જવાનું, તેના સ્થળ સુધી જે વાપરવાનો છે ત્યાં સુધી લઈ જવામાં આવે તો તેને સ્થળનું દૃષ્ટિકોણ કહેવામાં આવે છે. અને સમય દૃષ્ટિકોણ કે ગ્રાહકને જ્યારે જરૂર હોય તે સમયે, જરૂરિયાતના સમયે તેને વસ્તુ પૂરી પાડવામાં આવે તો ત્યારે સમયના દૃષ્ટિકોણનું સર્જન થાય છે. પાંચમી લાક્ષણિકતા જોઈએ, પ્રવૃત્તિનું સાતત્ય. તો ધંધામાં વ્યવહારો નિયમિત અને સતત થતા રહે છે. ધંધો એ સતત ચાલતી આર્થિક પ્રવૃત્તિ છે. વેપારી નફાના આશયથી ખરીદ વેચાણની પ્રવૃત્તિ સતત કરે છે. પરંતુ ઉત્પાદક કે વેપારી પોતાના રહેવા માટે મકાન બનાવે અને ત્યારબાદ મકાનના વેચાણમાંથી નફો મળે કે મેળવે તો પણ તેને ધંધો ન કહેવાય, કારણ કે તેને મકાન માટેની લેવેચ એ નિયમિત કે સતત પ્રવૃત્તિ નથી. એટલે તે કાયમ મકાન ખરીદ વેચવાની જે પ્રવૃત્તિ કરતા હોય તો તેને ધંધો કહી શકાય. બરાબર છે? તે પોતાના માટે કદી મદી કોઈક વાર તે પ્રવૃત્તિ કરતો હોય તો તેને ધંધો કહેવાય નહીં. તે ધંધો તેને કહેવાય કે તેની પ્રવૃત્તિ સતત ને સતત ચાલ્યા કરતી હોય. પ્રવૃત્તિનું તેમાં સાતત્ય દેખાવું જોઈએ, પ્રવૃત્તિ સતત થતી દેખાવી જોઈએ. હવે આગળ જોઈએ આપણી
છઠ્ઠી લાક્ષણિકતા નાણાંની જરૂરિયાત. તો ધંધા માટે તેની શરૂઆતથી અંત સુધી નાણાંની જરૂરિયાત રહે છે. ધંધાની શરૂઆત કરવા માટે, સ્થાપના કરવા માટે પણ નાણાંની જરૂરિયાત પડે છે, એટલે શરૂઆતથી અંત સુધી નાણાંની જરૂરિયાત રહે છે. ફેક્ટરીમાં કાચા માલમાંથી તૈયાર માલનું ઉત્પાદન કરવા, વેપારીને માલ ખરીદવા નાણાંની જરૂરિયાત રહે છે. અને સાતમું જોઈએ આર્થિક પ્રવૃત્તિ, આ છેલ્લી લાક્ષણિકતા. તો ધંધો એ નાણાંના ઉપાર્જન દ્વારા નફો મેળવવાના હેતુથી કરવામાં આવતી આર્થિક પ્રવૃત્તિનો એક ભાગ છે, એટલે કે તે પણ એક પ્રકારની આર્થિક પ્રવૃત્તિ છે. તો આર્થિક પ્રવૃત્તિની વ્યાખ્યામાં આપણે જોઈ ગયા કે જ્યારે કોઈક નફો મેળવવાની અપેક્ષાએ જે પ્રવૃત્તિ કરવામાં આવે છે તેને આપણે આર્થિક પ્રવૃત્તિ કહીશું. તો ધંધો કરનાર દરેક વ્યક્તિ તે એ પ્રવૃત્તિ એ માટે કરે છે કે તેને ધંધામાંથી નફો મળે છે, આર્થિક ઉપાર્જન મળે છે, આર્થિક રીતે તેને લાભ પ્રાપ્ત થાય છે, તેથી આને આર્થિક પ્રવૃત્તિ પણ કહીશું. તો વિદ્યાર્થી મિત્રો, તમને જો આ વિડીયો ગમ્યો હોય તો આને લાઇક જરૂર કરજો અને તમારા મિત્રો સાથે શેર પણ જરૂર કરજો. આ વિડીયોને અંત સુધી જોવા માટે થેન્ક યુ. નેક્સ્ટ ટાઈમ નવા વિડીયો સાથે ફરી મળીશું. બાય બાય.